બાળ મિત્રો, આજે આપણે ગણિતમાં આપો અને લોમાં આગળ અભ્યાસ કરીશું. આની આગળ આપણે સરવાળા અને બાદબાકીના દાખલા શીખી જ ગયા, તો એમાં આપણે સરવાળામાં વધતીવાળા સરવાળા જોઈ લીધા અને બાદબાકીમાં સાદી બાદબાકી હતી, તો હવે આપણે નવી બાદબાકી શીખવાની છે. તો હવે આમાં આપણે શું કીધું છે, શિમર પાસે રીમા કરતા કેટલા વધુ મોતી છે. હવે આ રીતનું જ્યારે તમને આપ્યું હોય કે કેટલા મોતી વધુ છે અથવા તો કેટલા મોતી ઓછા છે, તો ત્યારે હંમેશા શું કરવું પડે, આપણે બાદબાકી કરવી પડે, બરાબર. અને સરવાળામાં આપણને એવું કીધું હોય કે કુલ આપ્યું હોય તો ત્યારે આપણે સરવાળો કરીએ છીએ. તો હવે વધુ મોતી છે એટલે એ કરવા માટે આપણે શું કરવું પડશે, બાદબાકી કરવી પડશે. તો હવે સીમર પાસે કેટલા મોતી છે, કુલ 31 અને રીમા પાસે 17. તો 31 છે એટલે એમાંથી આપણે આ 3 ની કેટલી માળા બનશે, 30, એટલે 3 10 10 ની માળા. તો અહીંયા હું 3 માળા બનાવીશ અને એક છૂટો મોતી, બરાબર. આ એક છૂટો મોતી. હવે અહીંયા રીમાના કેટલા છે, 17, એટલે 10 ની એક જ માળા બનશે અહીંયા. અને 7 છૂટા મોતી, આ 1 2 3 4 5 6 અને 7. તો આ માળાને આપણે 10 માળાથી બનાવી દઈશું. તો થઈ ગયું આપણું. જુઓ હવે આપણે આની આગળ જે બાદબાકી શીખી ગયા હતા એમાં આપણે અહીંયા આ મોતીમાંથી આટલા મોતી બાદ કરતા હતા, બરાબર. પણ અહીંયા મોતી વધારે હતા અને અહીંયા મોતી જે બાદ કરવાના હતા એ ઓછા હતા. હવે અહીંયા આપણને ઉલટું આપેલું છે. જુઓ અહીંયા એક જ મોતી છે અને નીચે 7. તો એક મોતીમાંથી 7 મોતી કોઈ દિવસ બાદ થશે નહીં થશે, એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કોઈ દિવસ થાય નહીં. તો હવે આપણે આમાં શું કરશું, આ જે 1 છે અને આ 7 છે, તો અહીંયા ગાડી આપણે મોતીને શું કરવા પડે, વધારે કરવા પડે, તો જ અહીંયા મોટી સંખ્યા બનશે અને મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થાય. તો હવે અહીંયા આપણે વધારે મોતી લાવવા ક્યાંથી, તો શું કરવાનું, અહીંયા આપણે આ જે 3 છે એમાંથી એક માળાને આપણે શું કરશું, તોડી નાખશું. શું કરશું, તોડી નાખશું. એટલે આ 10 મોતી ક્યાં દોરશું આપણે, અહીંયા. આ 1 2 3 4 5 6 7 8 9 અને 10, અને આ પેલા જે 1 હતા એ 1. હવે આપણે અહીંયા ગાડી એક મોતી ઓછી કરીએ એટલે અહીંયા 3 ને છેકીને આપણે અહીંયા કેટલા લખવા પડશે, 2, બરાબર ને. કારણ કે આપણે અહીંયા 3 પહેલા માળા હતી એટલે આપણે અહીંયા 3 દોરેલી, પણ 1 તો આપણે તોડી નાખી એટલે અહીંયા કેટલી થઈ જશે, 2 માળા. અને અહીંયા ગાડી એક મોતીની જગ્યાએ કેટલા મોતી થઈ ગયા આપણા, 11, એટલે એ 1 આપણે અને આની બાજુમાં હતો તો અહીંયા ઉપર 11 લખી દેશું, બરાબર, યાદ રાખવા માટે કે આપણે આ રીતનું કર્યું છે. તો હવે અહીંયા મોટી સંખ્યા થઈ ગઈ 11 અને અહીંયા 7, તો હવે 11 માંથી તો 7 મોતી જશે, તો હવે 11 માંથી આપણે આ 7 મોતીને બાદ કરશું. આ 1 2 3 4 5 6 અને 7, આ 7 મોતી આપણે બાદ કરતો, હવે કેટલા રહ્યા, 1 2 3 અને 4. તો અહીંયા કેટલા રહેશે, 11 માંથી 7 જશે તો 4, અને અહીંયા 2 મોતીમાંથી 1 માળા આપણી જતી રહેશે, તો કેટલી માળા રહી, 1. તો સમજ પડી મિત્રો, તો 31 માંથી 17 જશે તો 14. તો સીમર પાસે રીમા કરતા કેટલા વધુ મોતી થશે, 14. તો અહીંયા શું લખવું પડે આપણે જવાબમાં, કે સીમર પાસે રીમા કરતા ચૌદ વધુ મોતી છે. ઉપર જે આપણને પ્રશ્ન પૂછ્યો હતો એ જવાબમાં આપણે લખશું, આપણે જવાબ અહીંયા શોધ્યો 14, બરાબર ને. એટલે લખ્યું સીમર પાસે રીમા કરતા 14 વધુ મોતી છે. તો તમને મિત્રો સમજ પડી જ ગઈ હશે કે આ બાદબાકી કઈ રીતે કરી, પહેલા હતી આપણી
સાદી જગ્યામાં આ રીતે આપણે કરવું પડતું નહોતું. આને કઈ બાદબાકી કહેવાશે? દસકા વાળી બાદબાકી કહેવાશે. કઈ કહેવાશે? દસકા વાળી. અને પેલી આગળ જે આપણે શીખી ગયા અને આગળના વિડીયોમાં એ હતી દસકા વગરની બાદબાકી. તો મિત્રો સમજ પડી ગઈ તમને આમાં? તો બાળ મિત્રો આપણે આની આગળ જોઈ લીધો બરાબર, એ જ રીતે અહીંયા મેં બીજા ત્રણ દાખલા લખેલા છે અને બાદબાકી કરો એમ કીધું છે. તો એક દાખલો છે એ તમને હું અહીંયા સમજાઈ દઈશ ફરી એક વખત. તો બાકીના બીજો અને આ ત્રીજો એ તમારે તમારી જાતે નોટબુકમાં કરવાના રહેશે બરાબર. અને આ તો તમારે કરવાના રહેશે પણ આ બે જાતે કરવાના રહેશે. તો ચાલો આપણે જોઈએ આમાં કઈ રીતે કરશું. હવે આ 41 ઓછા 25 એટલે અહીંયા 10 10 ની માળા કેટલી બનશે? 4. કેટલી બનશે? 4. આ 1 2 3 અને 4 અને છૂટતો મોટી 1 ને નીચે કેટલા આપણને આપેલા છે? 25 એટલે 10 10 ની માળા કેટલી બનશે અહીંયા આપણી? 2 એટલે 20 મોટી થયા અને છૂટતા મોટી 5. 1 2 3 4 અને 5. હવે આને માળા બનાવી દઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 2 3 4 5 6 7 8 9 અને 10. તો થઈ ગયું મિત્રો. હવે હવે આપણે બાદબાકી કરશું. તો આપણે આની આગળ જોયું હતું કે છૂટતો મોટી 1 અને એમાંથી 5. તો 1 એટલે આ નાના નાની સંખ્યા થઈ ને 1 માંથી 5 મોટી બાદ થાય નહીં થાય. તો એના માટે આપણે શું કરીએ છીએ? 1 માળા અહીંયાથી લઈ લેશું એટલે આના ઉપર આપણે ચોકડી કરશું. અહીંયા લખશું 1 ઓછા થશે એના 3 અને અહીંયા 1 આપણે તોડશું એટલે એના અહીંયા થશે 11 બરાબર. ચાલો હવે અહીંયા 10 મોટી આપણે દોરી દઈશું. બીજા જે છૂટા કર્યા 1 2 3 4 અને 5 6 7 8 9 અને 10 અને આ એક જે છૂટો મોટી હતો એ એટલે 11. હવે 11 માંથી 5 જશે બરાબર. તો અહીંયા બાદ કરશું આપણે આ 5 1 2 3 4 અને 5 આમાંથી 5 1 2 3 4 અને 5. તો કેટલા રહેશે? 1 2 3 4 5 અને 6 કેટલા રહેશે? 6. 11 માંથી 5 જશે. તો હવે આપણે અહીંયા માળા 1 ઓછી થઈ ગઈ એટલે કેટલી રહેશે? 1 2 ને 3. તો 3 માંથી કેટલી બાદ કરવાની છે આપણે? 2 એટલે આ 2 આપણી બાદ. તો કેટલી રહેશે? 1. તો કેટલા આવ્યા આપણો જવાબ? 16. તો સમજ પડી બાળ મિત્રો કઈ રીતે બાદબાકી કરવાની છે? સમજ પડી ગઈ ને? તો હવે આ બીજો અને ત્રીજો એ તમારે તમારી નોટબુકમાં કરવાના રહેશે અને આ પણ ગણવાનો તો છે જ પણ આ બે જાતે કરવાના છે બરાબર મિત્રો. તો સમજ પડી ગઈ ને આજે બાદબાકીના દસકા વાળી બાદબાકી સમજ કરવાની? તો હવે આપણે પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય.